સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ, તમારો પ્રશ્ન છે કે જ્ઞાની કેમ ઓળખાતા નથી. પ્રભુશ્રીજી વારંવાર કહેતા, યોગ્યતા લાવો, યોગ્યતા લાવો. પૂછતા, શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન શેમાં લેશો? વાસણ લાવ્યા છો? યોગ્યતા વિના સમજાય એમ નથી. ભગવાન ભગવાન કરે, માવીર માવીર કરે કે સિદ્ધ કહે, એ ગમે તે કહે પણ અસર ન પડે. કૃષ્ણ કૃષ્ણ કહે અને એ કૃષ્ણ જે ગોપી સાથે ગમ્મત કરે તે માને, તેવા કૃષ્ણ ક્યાં છે? રૂપકપૂર્વક કહ્યું હોય તો તે પકડાઈ જાય છે. શબ્દાર્થ પકડે છે, વાચ્યાર્થ પકડે છે, ભાવાર્થ પકડાતો નથી. ગોપીઓ એ તો સત્પુરુષની ચિત્તવૃત્તિ અને કનૈયો તે સહજ આત્મસ્વરૂપ પુરુષ છે. ચિત્તવૃત્તિ તેને કાબૂમાં રાખવા, અંતરપ્રવૃત્તિમાં જ રહે, આત્માને પકડી રાખે, આત્માનું અનુસંધાન ન છોડે, એ કનૈયાને પકડ્યો છે. અહીં લીલા એટલે નાચવાની વાત નથી, પણ લીલા એટલે લીલયા, જ્ઞાનીનો ઉદય. રામે રાવણને માર્યો એ નહીં, રામ મર્યાદા પુરુષ હતા તે જોવાનું છે. રાજ્યનો, સત્તાનો, ભૌતિક સુખનો કોઈ મોહ નહીં. શ્રીતેન્દ્ર દેવલોકમાંથી આવી પ્રલોભન આપે છે, સંસાર માંડવા વિનંતી કરે છે. આ મર્યાદા પુરુષોત્તમ મર્યાદા ચૂકતા નથી, આ રામને પૂજવાના છે. મૂળમાં જ ભૂલ હોવાથી જ્ઞાનીનું ખરું ઓળખાણ થતું નથી. વચનામુદ 212માં બોધ્યું તે મુજબ જ્ઞાનીને ભજવાથી મને રિદ્ધિ સિદ્ધિ મળે, ભૌતિક સુખ મળે અને સંસાર લીલો રહે. આ તો પાપનું મૂળ છે, આ જ ગૃહિત મિથ્યાત્વ છે અને દર્શનાવણીય કર્મબંધનું કારણ છે. ધાર્મિક ક્રિયા કે ધાર્મિક અનુષ્ઠાન પણ ધન માટે, સત્તા માટે, પરદેશ ગમન માટે, લગ્ન કે સંતાન માટે કરે અને કાં તો રોગ મટાડવા માટે કરે. આ બધી ધાર્મિક ગણાતી ક્રિયા બાહ્ય દ્રષ્ટિથી કર્યા કરે છે, આત્માર્થે થતી નથી હોતી. જ્ઞાનીના ઓળખાણમાં આ બધું આડું આવે છે. ભૌતિક સમસ્યાના હલ માટે ચમત્કાર, દોરા, ધાગા, માદળિયા, મંત્રતંત્ર શોધે છે, પણ જ્ઞાની ચમત્કાર કરતા જ નથી, કરે તો તે જ્ઞાની નથી. વાસ્તુમાં ચમત્કાર હોતા જ નથી, પણ કાગડો બેસે અને ક્યારેક તાડગુલો પડે, પણ આવી વાતોમાં મુમુક્ષુ ભરમાય કે છેતરાઈ જાય છે. વિતરાગ ભગવાનનો બોધ છે કે આ સંસાર સેવવાનો નથી, છોડવાનો છે. ન છૂટે તો સંકોચવાનો છે. વધારવાની વાત જ્ઞાનીઓ કરતા જ નથી. જય વિરાય સૂત્રમાં આવે છે કે વારી જય જય વિરાય, હે વિતરાગ, તારા શાસનમાં માગવાનું વાર્યું છે. આ સિદ્ધાંત છે તો વિતરાગ ભગવાન કે વિતરાગ શાસનના દેવ દેવી પાસે ભૌતિકની માગણી એ ધર્મ સુસંગત નથી એમ સહજ સમજાય એમ છે. એક જ વસ્તુ માગવાની છે, વંદે તદગુણ લબ્ધે. બીજો એક મુદ્દો જ્ઞાની પુરુષનું ઓળખાણ થવામાં આડો આવે છે, તે કે જીવને એવો ખ્યાલ વર્તે છે કે જ્ઞાની હોય તો પોતાના સંપ્રદાયમાં જ હોય, જૈન કે જૈનતર, અન્ય ધર્મી હોય, આ જ ખ્યાલમાં જીવ રાચે છે. જૈનમાં પણ દિગંબર એમ માને કે જ્ઞાની હોય તો મારા મતની માન્યતાવાળા જ હોવા જોઈએ. આ જ મુજબ શ્વેતંબર સ્થાનકવાસી પણ માને કે જ્ઞાની હોય તો તે અમારા મતને માનવાવાળા હોવા જોઈએ, બીજા મતમાં જ્ઞાની હોઈ જ ન શકે. આ ખ્યાલના મૂળિયા એટલા ઊંડા ઉતરી ગયા હોય છે અને જીવ અધ્યાત્મથી છેટો જ રહે છે. જ્ઞાનીને પોતાની અલ્પબુદ્ધિ એમ માપે છે. કુળ ધર્મને અને કરતા આવ્યા હોય તે ક્રિયાને કેમ છોડી દેવાય? આ ખ્યાલ એ તો અનંતાનુમંદી કર્મ છે. હું જાણું છું એ મારું અભિમાન, એ પણ જ્ઞાની સામે પણ આગળ કરે અને પોતે જ પોતાને અંતરાય પાડે છે. શાસ્ત્રનું ઉપલક વાંચન હોય અને જીવ શાસ્ત્ર અભિનિવેશમાં રાચે છે. ઉપવદેવે વચનામૃત 661માં આને તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો છે. જીવ પોતાની ભૌતિક વાસના પૂરી થાય ત્યાં જઈને વળગે છે. અસદગુરુ સંસાર પોષવામાં મદદ કરે, તે જીવની રુચિને મળતું આવે છે અને ત્યાં વળગી જાય છે. મૂળમાં જીવ છૂટવા માટે ગયો જ ન હતો એટલે જરૂર ફસાવાનો. આ ખ્યાલ સાથે ધર્મની ઘણી ઘણી ક્રિયાઓ કરે, અનુષ્ઠાનો કરે, પણ વહ સાધન બાર અનંત કિયો જેવું થાય, પણ હાથમાં કંઈ આવે નહીં. હવે ખરા સત્પુરુષને ઓળખે તો અનંતકાળનું પરિભ્રમણ મટે. આપણે આ પણ શોધવાનું રહ્યું નથી, કેમ કે પૂજ્ય પ્રભુશ્રીજીએ આ શોધી કરીને અનુભવીને આપણને એક સત્પુરુષને વળગાડ્યા છે. આ જ બોધ પૂજ્ય બ્રહ્મચર્યજી કરતા હતા.
આ સ્વીકારાય તો ઓળખાણ સાવ સુગમ છે, નહીં તો નિજ છંદન સે ના મિલે હેરો વૈકુંઠ ધામ. છૂટવાનો કામી સત્પુરુષને ઓળખી લે છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને સત્પુરુષને ઓળખી લે છે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.